ગુજરાત સ્લમ ક્લીનર્સ બોર્ડ સચિન કનકપુર કંસાર રહીશોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. સુરત કલેક્ટર આયેલ આવેદનપત્ર આપવા સચિન સ્લમ બોર્ડ પુનઃ વર્ષન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ અસરગ્રસ્તો પહોંચ્યા હતા અને ગુજરાત સ્લમ ક્લીનર્સ બોર્ડ સચિન કનકપુર કંસારના રહીશો જર્જે થયેલા મકાનોમાંથી તેઓને ખાલી કરાવી રહ્યા હોય જેથી અસરગ્રસ્તોની આ કામી મોંઘવારામાં ભાડું ભરી શકે તેવી પરિસ્થિતિમાં ન હોય જેથી પાલિકા દ્વારા તેઓને મુખ્યમંત્રી આવાસ, એડ્યુબ્લેસ આવાસ, પ્રધાનમંત્રી આવાસ સહિત કોઈ પણ વ્યવસ્થિત જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવે તેવી માંગ કરી આવેદનપત્ર આપ્યું હતું અને ઉગ્ર રજૂઆત કરી હતી. આજે સાહેબ સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ જે સચિન હાઉસિંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલા મકાનો છેલ્લા 35 વર્ષથી ત્યાં લોકો રહેતા હતા, વસવાટ કરતા હતા. હાલ મકાનો જર્જરિત હાલતમાં છે અને કેટલાક વર્ષોથી જર્જરિત છે, પરંતુ પાલિકાના બનાવથી સરકાર જાગી છે અને સત્વરે લોકોને ખાલી કરવાની નોટિસો આપી છે. ગઈકાલે આજે 200ની સંખ્યામાં પોલીસ અધિકારીઓ, અમલદારો, જવાનો આવીને કહી રહ્યા છે કે મકાનો 2 દિવસમાં ખાલી કરો, જે તો બુલડોઝર ફેરવીને ખાલી કરી આપવામાં આવશે. અમને માગણી કરીએ છીએ કે જો જર્જરિત હોય તો સારી વાત છે અને ખાલી જ કરો હોય તો અમને વાંધો નથી, પણ અમને વૈકલ્પિક વ્યવસ્થા આપો. આજે સુરત મહાનગરપાલિકાના ઈડબ્લ્યુએસ આવાસના સેંકડો હજારો મકાનો પડેલા છે, મુખ્યમંત્રી આવાસ યોજનાના સેંકડો હજારો મકાનો પડેલા છે, પ્રધાનમંત્રી આવાસ યોજનાના હજારો મકાન પડેલા છે, સુરતના મકાનો પડેલા છે, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો પડેલા છે, પરંતુ સરકારને આપણને જાણે જ નથી. આટલું જ નથી, પોતાના મકાનો બનાવી આપો, કેમ કે અમે બધા મજૂર કામદારો છે, રોજીરોટી કમાવા માટે સુરત શહેરમાં આવે છે અને વર્ષોથી રહે છે. બધા કોઈ યુપી, બિહાર, રાજસ્થાન, ઓડિશા, મહારાષ્ટ્ર, ગુજરાતના બધા શ્રમ વિસ્તારના નાગરિકો છે અને એમની સમસ્યા હલ કરવામાં જો સરકાર આગળ પાછળ કરશે તો અમે પૂછવા માંગીએ સરકારને કે આ જે મકાનો બનાવવા છે એ કે વિદેશથી લોકો લાવીને અહીંયા રહેવાના છે? ભારતીય લોકોને ભારતીય લોકોને મકાનો ફાળો, જો મકાનો ફાળવી આપવા નહીં આવશે તો અમે આ 2666 મકાનોના 20,000 જેટલા પરિવારો પોતાના બાલ બચ્ચાઓ સાથે આ ન્યાય નહીં મળે. ત્યારે બાજુમાં રાજપુર સેન્ટ્રલ જેલ આવેલી છે, અમે જેલ ભરો આંદોલન કરીશું, જેલમાં જઈશું અને જ્યાં સુધી ન્યાય નહીં મળે અમે જેલમાંથી નીકળીશું નહીં. સરકારને અમારી આખરી વિનંતી છે કે તમે જાગો, ગરીબોને તમે આશીર્વાદ લો, ગરીબોને ન્યાય આપો અને ગરીબોને તમે ન્યાય આપશો, તમને વિશ્વાસ છે કે આ સૌનું ભલું થશે. તમારું સૂત્ર જ છે સબકા સાથ સબકા વિકાસ, અત્યારે સૌનું ભલું કરવા માટે તમે આગળ આવો, અન્યથા જનતા રસ્તા પર આવીને પોતાના હક અને અધિકાર મેળવશે. જય હિન્દ, જય હિન્દ, જય ભારત.